વેલકમ બેક. તો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર તંત્રની પહેલા વરસાદે પોલ ખુલી હિંડોરણા બ્રિજ પાસે નેશનલ હાઇવે પર ગાબડું પડ્યું છે. પહેલા વરસાદમાં બ્રિજ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે. હિંડોરણા સરપંચ સહિતના સ્થાનિકોએ નેશનલ હાઇવેની કામગીરીઓ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારનું છે, કેન્દ્ર સરકારનું નામ ન લેવાય, કારણ કે તમે એને કાંઈક પણ કહેવા માંગતા હોય, અરજી કરવા માંગતા હોય, ધ્યાન દોરવા માંગતા હોય, તરફથી લોકો ફરિયાદ કરે. હમણાં અમારા 5 થી 6 મહિના પેલા સરપંચના છોકરાઓએ કીધું ભાઈ અમારા રસ્તાનું શું, તેની માટે ફરિયાદ કરી. એટલે ફરિયાદ એવું હાલવો ગુજરાતમાં રસ્તો અને કેન્દ્ર સરકારનું શાસનથી આ બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે. અને ઓલા બોલી બાજુના પુલ છે એમાં પણ જો પાણી એટલે ભરાણું છે, અને સીધા વાહન નીકળે એટલે સીધા જે હાલવા વાળા હોય એને સીધો પાણીનો આખું પલાળી દે છે. અને અહીંયા પ્રજાના પૈસાનું પાણી કરે છે. અમારી છોકરીએ પણ આવી રીતે બન્યું છે. એટલે વારંવાર ધ્યાન દોરવામાં અમે આવીએ છીએ પણ કોઈ આ લોકો કઈ કરતા નથી.